જુઓ આપણે એક ઉદાહરણ જોઈશું કે જે અંતરાલમાં એફએક્સ ટુ એક વિધેય આપેલું છે થ્રી બાય ટેન એક્સ રેસ ટુ ફોર માઇનસ ફોર અપોન ફાઇવ એક્સ માઇનસ થ્રી પ્લસ થર્ટી સિક્સ બાય એક્સ પ્લસ ઇલેવન એ ચુસ્ત રીતે વધતું હોય અથવા ચુસ્ત રીતે ઘટતું હોય તે અંતરાલ આપણે નક્કી કરવાના છે અંતરાલ નક્કી કરવાના ઘણીવાર જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણને ન ફાવે તો આવા અંતરાલ આપણે નક્કી કરવા માટે શું કરવું એમાં એક જ વિકલન શોધવાનું હોય છે આપેલું વિધેય છે આપણી પાસે થ્રી બાય ટેન એક્સ ફોર માઇનસ ફોર બાય ફાઈવ એક્સ માઇનસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ થર્ટી સિક્સ બાય આ વિધેય છે આપણને આપેલું હવે એનું એપડેસ એક્સ એટલે પ્રથમ વિકલન જ કરવાનું છે તો ચાર તરી બાર છેદમાં દસ એક્સની ચાર ઘાતને બદલે ચાર તરી બાર ફોર થશે ફોર એનું વિકલન એટલે ચાર તરી બારના છેદમાં દસ એક્સ માઇનસ અહીંયા પણ ચાર તરી બારના છેદમાં પાંચ એક્સ થઈ જશે થ્રી એક્સ એનું વિકલન આનું ફોર એટલે ચાર આગળ જતા રહેશે બારના છેદમાં દસ એક્સ ક્યુ થ્રી એક્સક્વેર એટલે બારના છેદમાં પાંચ એક્સક્વેર માઇનસ એક્સક્વેરનું ટુ એક્સ એટલે સિક્સ એક્સ પ્લસ છત્રીસ છેદમાં પાંચ એક્સનું વન અને અગિયારનું ઝીરો આ પ્રથમ વિકલન થઈ ગયું દ્વિતીયની અહીં જરૂર નથી કયા અંતરાલમાં વધે કે ઘટે એના માટે માત્ર ને માત્ર એક જ વિકલનની જરૂર હોય છે બધી જગ્યાએ પાંચ જે દેખાય છે આપણને એટલે અહીંયા છ દુ બાર પાંચ દુ દસ સિક્સ બાય છે એને કોમન લઈ લઈએ એક તો સિક્સ બાય ફાઈવ કોમન એટલે રહેશે એક્સ 6 માઇનસ છ દુ બાર એટલે ટુ એક્સ માઇનસ અહીંયા પાંચ હતા નહીં છ કોમન એટલે ફાઇવ એક્સ અને પ્લસ આમાં સિક્સ બાય કોમન એટલે સિક્સ બંધ કરી દઈએ હવે જોઈએ આપણે છ એક સાત ને પાંચ બે સાત સાત ઓછા સાત એટલે ઝીરો એટલે એક અવયવ એક્સ માઇનસ વન આવશે એને આપણે ભાગાકારની રીતે અવયવ પાડીશું એક્સ ક્યુબનો વન એક્સવેરનો માઇનસ ટુ એક્સનો ઓછા પાંચ અને છ અચળ એક્સ માઇનસ વન એનો એક અવયવ હશે એટલે અહીંયા વન લખવાનું છે અહીંયા ઝીરો આ બેનો સરવાળો કરીએ અહીંયા લખો ગુણાકાર અહીંયા લખો સરવાળો કરી નીચે લખો ગુણાકાર ઉપર લખો સરવાળો કરો એટલે માઇનસ સિક્સ ગુણાકાર કરીને અહીંયા ઉપર લખો સરવાળો કરો એટલે શૂન્ય ફરી એકવાર આનો એક અવયવ એક્સ માઇનસ વન છે કારણ કે છ ને એક સાત પાંચ બે સાત સાત છ સાત ઝીરો એટલે એક અવયવ એક્સ માઇનસ વન છે એ નક્કી થઈ જાય છે સિક્સ બાય ફાઈવ ઇન્ટુ એક્સ માઇનસ વન બીજો અવયવ ખબર નહીં ત્રીજો અવયવ ખબર નહીં એ આમાંથી મળશે આપણને તો એમાંથી મળ્યું એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ સ્ક્સ એક્સ માઇનસ સિક્સ આ પહેલું મળે આપણને આપણે એક સ્ટેપ વધારે લખી નાખ્યું ઝડપથી એટલે આના આવા મળશે એક્સ માઇનસ વન અને બીજા કૌશમાં એક્સ માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ કારણ કે ઓછા અને વધતા બે એક્સ એટલે ઓછા એક્સ ઓછા ત્રણ એક્સ બે એક્સ ઓછા એક્સ ને ઓછા છ એટલે અવે એક્સ માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ આ થયું એફ હવે ડેસ એક્સ મારે ગ્રેટર ધેન ઝીરો લખવું હોય તો જ એ વધતું થાય હવે વધતું ઘટતું માટે આપણે અહીંયા જે અંતરાલ છે એ અંતરાલની સ્પષ્ટતા કરીશું કે કયા અંતરાલમાં એની સ્થિતિ શું છે તો ત્રણ અવયવ છે આપણી પાસે એક તો એક્સ માઇનસ વન બીજો છે એક્સ માઇનસ થ્રી ત્રીજો છે એક્સ પ્લસ ટુ બરાબર અને અહીંયા અહિયાં સ્થિતિ અને છેલ્લે આપણે લખીશું તારણ હવે આ જે કોષ્ટક છે એ મહત્વનું છે એના માટે આપણે અહીંયા ગણતરી કરીશું ગણતરી લખીશું ગણતરી નીચે કરીશું હવે ગણતરી જે છે એ મહત્વની છે ગણતરીમાં શું આવે છે તો કે એક્સ આપણી પાસે ત્રણ અવયવ છે એક્સ માઇનસ વન એક્સ માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ આ ત્રણ અવયવ છે એટલે આપણે એક સંખ્યા રેખા દોરી દેવાની સંખ્યા રેખામાં સૌપ્રથમ તમારે જીરો લખવાનું છે જીરોની જમણી બાજુ વન આવશે પછી જમણી બાજુ બે આવશે અને પછી ત્રણ આવશે એક બે ને ત્રણ અને ડાબી બાજુ માઇનસ વન અને માઇનસ ટુ આવશે બરાબર તો અહીંયા પ્લસ ટુ ની જરૂર છે માઇનસ ટુ ની જરૂર છે માઇનસ વન માઇનસ ટુ આવશે હવે તમારે સૌપ્રથમ માઇનસ વન ક્યાં આગળ છે ત્યાં આગળ ટપકું કરીશું આ વન જે છે એ કહી આવશે પછી ત્રણ આગળ જીરો થશે જ્યાં જ્યાં જીરો થાય એ ત્રણ પહેલા વિચારી લો એક આગળ અટકવાનું છે ત્રણ આગળ અટકવાનું છે ને ઓછા બે આગળ અટકવાનું છે બરાબર આ ત્રણ જગ્યાએ ચિંતા કરવાની છે એટલે સૌપ્રથમ આપણે સૌથી જે નાનું છે ઓછા બે થી એકની વચ્ચે શું થાય અથવા તો એક થી ત્રણ ની વચ્ચે શું થાય એ આપણે ચર્ચા કરી લઈએ એક થી ત્રણ ની વચ્ચે વન લેસેન એક્સ લેસેન થ્રી તો ત્યાં એક્સ માઇનસ વન ગ્રેટર ધેન ઝીરો થાય એક્સ માઇનસ વન ગ્રેટર ધેન ઝીરો થશે એક્સ માઇનસ થ્રી લેસ ધેન થશે એક્સ માઇનસ થ્રી લેસ ધેન થશે હવે બંને બાજુ બે ઉમેરીશું પ્લસ ટુ કરતા એટલે બે ને ત્રણ લેસ ધેન એક્સ પ્લસ ટુ લેસ ધેન ફાઇવ થશે એક્સ પ્લસ ટુ બનાવ્યા એટલે પ્લસ ટુ ઉમેરી દેવાના એટલે બે ને ત્રણ ત્રણ બે પાંચ એટલે ત્રણથી પાંચ એટલે ધન અને એક્સ માઇનસ વન એ ધન આવશે પછી એક્સ માઇનસ થ્રી એ ઋણ આવશે નેગેટિવ અને એક્સ પ્લસ ટુ છે એ ધન આવશે એટલે પ્લસ માઇનસ પ્લસ એટલે અહીંયા મેં લખ્યું છે એટલે પહેલું આવશે તમારે પ્લસ પછી માઇનસ અને પ્લસ અંતરાલ કયો છે એ લખી દઈશું એક થી ત્રણ એકથી ત્રણ અંતર અહીંયાથી આપણે લીધું એકથી ત્રણ એટલે આનું કામ પૂરું થઈ ગયું એકથી ત્રણનું કામ પૂરું થઈ ગયું એકથી ત્રણનું કામ પૂરું થઈ ગયું અને વિવૃત અંતરાલ જ્યાં ચુસ્ત રીતે વધશે એફડેસેક્સ લેસઝેન થશે એફડેસેક્સ લેસઝેન માટે તારણ આવ્યું એપડેસેક્સ લેસઝેન એટલે ચુસ્ત રીતે ઘટતું બરાબર ચુસ્ત રીતે ઘટતું કયો અંતરાલ વન થ્રી બીજું એક અંતરાલ આપણે લઈ લઈએ તો એના માટે આપણને આ આકૃતિ દેખાય છે તો માઇનસ ટુ થી વન સુધી જઈએ માઇનસ ટુ થી વન સુધી માઇનસ ટુ લેસ ધેન એક્સ લેસ ધેન વન તો એક્સ પ્લસ ટુ આને આ બાજુ લઈ જાઓ એક્સ પ્લસ ટુ ગ્રેટર ધેન ઝીરો થાય અને એક્સ માઇનસ વન લેસ ધેન ઝીરો થાય એક્સ પ્લસ ટુ આ ઓછા બે છે આમ વાંચવાનું છે એક્સ ગ્રેટર ધેન ઓછા બે એટલે એક્સ પ્લસ ટુ ગ્રેટર ધેન ઝીરો એ ધન થશે અને એક્સ માઇનસ વન છે એ ઋણ થશે પછી આમાં ઓછા બે ઉમેરશો તો ઓછા ત્રણ થશે ને લેસ ધેન માઇનસ ટુ ઓછા બે ઉમેરતા એટલે એ બી ઋણ થશે નેગેટિવ થશે એટલે એ અહીં લખી દઈશું આપણે

વધતું કયા અંતરાલમાં ઓછા બે થી એક અહીંયા નેગેટિવ આવે છે ઝીરો એટલે ચુસ્ત રીતે ઘટતું આ વધતું હવે આવશે અંતરાલ કયું બાકી રહ્યો એક થી ત્રણ નું કામ પતી ગયું ઓછા બે થી એકનું કામ પતી ગયું ઓછા બે થી એક આ કામ પતી ગયું તો હવે બાકી રહ્યું આ સાઈડ ત્રણ થી આગળ અને આ સાઈડ બાકી આ બે સાઈડ બાકી રહી એટલે માઇનસ ટુ એક્સ લેસ ઝેન એક્સ લેસ ઝેન માઇનસ ટુ માટે એક્સ પ્લસ ટુ લેસ ઝેન જીરો હવે એક્સ પ્લસ ટુ લેસ ઝેન જીરો હોય તો એક્સ માઇનસ વન લેસઝેન માઇનસ થ્રી એક્સ માઇનસ થ્રી એમાં માઇનસ થ્રી ઉમેરો તો લેસ ધેન માઇનસ ફાઇવ તો આ બી નેગેટિવ આ બી નેગેટિવ ઋણ ઋણ અને આ બી ઋણ એટલે ઓછા બે ડાબી સાઈડ છે એમાં નેગેટિવ આવશે એટલે માઈનસ ઇન્ફિનિટીવથી માઇનસ ટુ સુધી નેગેટિવ 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 ત્રણેય નેગેટિવ ભેગા થાય તો એપડેસ એક્સ લેસ ઝેન માટે ચુસ્ત રીતે ઘટે ચુસ્ત રીતે ઘટતું પછી કહી બાકી રહ્યો ત્રણથી ઇન્ફિનિટી એટલે એક્સ ગ્રેટર દેન થ્રી તો એક્સ માઇનસ થ્રી ગ્રેટર ધેન ઝીરો એમાં માઇનસ વન કરશો તો માઇનસ વન કરો એટલે ગ્રેટર ધેન ટુ થાય એક્સ માઇનસ વન ધન થશે આ એક્સ માઇનસ થ્રી ધન થશે હવે એક્સ પ્લસ ટુ કરવા હોય તો એક્સ પ્લસ ટુ ગ્રેટર ધેન ફાઇવ થશે એ બી ધન થશે એટલે ત્રણે ત્રણ ધન એક્સ ગ્રેટર દેન થ્રી તો પ્લસ 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 ત્રણથી ઇન્ફિનિટીવ સુધીમાં થ્રી ટુ ઇન્ફિનિટીવ ત્રણે પ્લસ એટલે એફડેસ એક્સ ગ્રેટર એટલે થ્રી ટુ ઇન્ફિનિટીવમાં ચુસ્ત રીતે વધે ચુસ્ત રીતે વધતું એટલે આ રીતે આપણે અંતરાલ નક્કી કરવાના છે બીજો એક પ્રશ્ન લઈ લે કે લંબચોરસ ખુલ્લી ટાંકીનું ઘનફાળ વી બરાબર આઠ મીટર ક્યુબ આપેલું છે હવે એમાં આધારના બાંધકામની કિંમત સિત્તેર રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર છે એટલે નીચેનું તળિયું પહેલાં બનાવી દેને લંબઘન ટાંકી તો એ તળિયું જે એની છે બાંધકામની કિંમત સિત્તેર રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર આપેલી છે એટલે પહેલાં એના મીટર સ્કવેર કાઢી નાખીએ આપણે તો ધારો કે તળિયાની લંબાઈ એક્સ હોય અને પહોળાઈ વાય હોય તો એક્સ વાય મીટર સ્ક્વેર થયું તળિયાનું ક્ષેત્રફળ તો એક મીટર સ્ક્વેરના સિત્તેર રૂપિયા તો એકસોએ મીટર સ્ક્વેરના સિત્તેર એકસોએ રૂપિયા થાય એટલે સિત્તેર એકસોએ રૂપિયા થાય આધારના બાંધકામની કિંમત સિત્તેર એકસોએ રૂપિયા થઈ બરાબર છે હવે બીજી એક વાત કે એનું ઘનફળ આપેલું છે ટાંકીનું ઘનફળ અને બીજું કે એની ઊંડાઈ આપેલી છે ટાંકીની ઊંડાઈ ટાંકીની ઊંડાઈ જે છે એ બે મીટર આપેલી છે એટલે કે ટાંકી બે મીટર ઊંડી છે બરાબર એટલે ઊંડાઈ આપી દીધી લંબાઈ આપી દીધી પહોળાઈ આપી દીધી લંબાઈ નથી આપી તો એક્સ લીધી પહોળાઈ નથી આપી તો વાય લીધી તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ તો લંબાઈ એક્સ પહોળાઈ વાય અને ઊંડાઈ બે એટલે ઊંચાઈ ઊંચાઈ બે તો એ ઘનફળ તો ટાંકીનું ઘનફળ તો આઠ મીટર ક્યુબ આપેલું છે એટલે બરાબર આઠ તો એક્સ વાય બરાબર ચાર થશે હવે એક્સ વાય બરાબર ચાર થશે તો એનો મતલબ વાય બરાબર ફોર બાય એક્સ હવે આ જે પૃષ્ઠો છે નીચેનું તળિયું એની કિંમત તો જુદી શોધી નાખી પછી એણે શું કીધું છે કે પૃષ્ઠોના બાંધકામની એટલે કે દિવાલો ચાર એક બે ત્રણ અને ચાર ખુલ્લી ટાંકી બનાવવાની છે લંબચોરસ ચોરસ ખુલ્લી ટાંકી એટલે એક બે ત્રણ ચાર દિવાલોનું ક્ષેત્રફળ થાય એક ક્ષેત્રફળ ને પાછું પિસ્તાલીસ રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર એનો ભાવ જુદો છે તળિયાનો વધારે છે પૃષ્ઠોનો કિંમત ઓછી છે કે દિવાલો ચાર બનાવવાની એ પિસ્તાલીસ રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર છે તો ટાંકી બનાવવા થતો ન્યૂનતમ ખર્ચ શોધો તો પૃષ્ઠોનું ક્ષેત્રફળ જોઈશે તો ટુ એક્સ આ બાજુનું ટુ એક્સ થશે તો સામેની બાજુનું ટુ એક્સ થશે એ બે વાર થશે એ જ રીતે આનું થશે આ ટુ થશે એટલે આનું ટુ વાય થશે એ જ રીતે સામેનું ટુ વાય થશે એટલે ટુ એક્સ બે વખત આવશે એટલે પૃષ્ઠોનું ક્ષેત્રફળ છે એટલે ટુ એક્સ બે વખત આ ટુ એક્સ એ જ રીતે સામેનું ટુ એક્સ બરાબર એ જ રીતે આનું ટુ વાય તો એની સામેની બાજુનું ટુ વાય એટલે ટુ એક્સ વધતા ટુ વાય ટુ એક્સ અને ટુ વાય વધતા એમ ચાર વખત આવશે એટલે ફોર એક્સ પ્લસ ફોર વાય એટલે ફોર ટાઈમ્સ એક્સ વાય ફોર ટાઈમ્સ એક્સ વાય પણ વાય ફોર એક્સ એટલે આ થયું એનું પૃષ્ઠોનું જે દિવાલો છે એનું ક્ષેત્રફળ થયું બરાબર હવે આ જે ક્ષેત્રફળ થયું એનો ખર્ચ છે પિસ્તાલીસ પ્રતિમીટર સ્ક્વેર તો ગુણ્યા પિસ્તાળીસ કરી દેવાનું આપણે એટલે તેના બાંધકામની કિંમત ફોર એક્સ પ્લસ ફોર એક્સ પ્લસ ચાર ચોક સોળ ના છેદમાં એક્સ ગુણ્યા પિસ્તાલીસ રૂપિયા મીટર પ્રતિ મીટર સ્ક્વેર એટલે ગુણ્યા પિસ્તાળીસ કરશો એટલે પિસ્તાળીસ દુ નેવું દુ એકસો એસી એક્સ પ્લસ પિસ્તાળીસ ગુણ્યા સોળ કરશો એટલે સાતસો વીસ એક્સ આ થયું પૃષ્ઠો દિવાલોનું ખર્ચ દિવાલોનું ખર્ચ વધતા તળિયાનો ખર્ચ એટલે કુલ ખર્ચ થાય તો લંબ ચોરસ ખુલ્લી ટાંકી બનાવવાનો ખર્ચ એનું વિધે એફએક્સ બરાબર હવે તળિયાનું જે છે એ સિત્તેર ગુણ્યા એક્સ વાય આવ્યું હતું પણ એક્સ ગુણ્યા વાય એટલે શું તો કે ફોર બાય એક્સ એટલે એક્સ એક્સ ગયા એટલે બસો રૂપિયા એટલે એના તો સીધા બસો રૂપિયા થઈ ગયા એટલે તળિયાનો ખર્ચ બસો રૂપિયા પૃષ્ઠોનો ખર્ચ એકસો એક્સ એટલે આ ખર્ચનું વિધેય આવી ગયું આ રૂપિયા છે બરાબર એટલે બસો એસી રૂપિયા તો એનું વિકલન જીરો થઈ જશે એકસો એસી એક્સ નું એકસો એસી થશે સાતસો વીસ છેદમાં એક્સ એનું વિકલન માઇનસ સાતસો વીસ છેદમાં એક્સકવેર થઈ જશે એફડેસ એક્સ શોધવાનું દ્વિ ન્યૂનતમ અને મહત્તમ માટે મહત્તમ ન્યૂનતમ માટે હંમેશા દ્વિતીય વિકલન શોધવું પડે એફડેસ એક્સ બરાબર જીરો લઈ લેવાનું એફડેસ એક્સ તમે જીરો લો એટલે એક્સક્વેર બરાબર સાતસો એકસો એસી બરાબર સાતસો વીસના છેદમાં x² x² એક્સ બરાબર ચોક એટલે પૂર આવશે માટે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ ટુ આવ્યું હવે માઇનસ ટુ લઈએ તો સ્વાભાવિક કે દ્વિતીય વિકલન જે છે એમાં એકસો એંશી ઓછા સાતસો વીસના છેદમાં એક્સ પહેલું વિકલન છે તો સાતસો વીસ એક્સ માઇનસ ટુ લો એકસો એસીનું વિકલન જીરો આવશે ઓછા બે આગળ આવે એટલે એકસો ચુવાલીસ જીરો એટલે ચૌદસો ચાલીસ એક્સ રેષ્ટું માઇનસ થ્રી એટલે છેદમાં લઈ જાઓ એટલે ચૌદસો ચાલીસ છેદમાં એક્સ એક્સની જગ્યાએ ઓછા બે મૂકીએ તો નેગેટિવ આવે તો મહત્તમ ખર્ચ થાય આપણે ખર્ચને ન્યૂનતમ કરવાનો છે તો ન્યૂનતમ ખર્ચ બનાવવા માટે એક્સ બરાબર બે લેવા પડે પ્લસ ઓર માઇનસ ટુ નહીં એટલે ખર્ચ ન્યૂનતમ બનાવવા એક્સ બરાબર બે લો એક્સ બરાબર બે મૂકશો એટલે ધન આવશે દ્વિતીય વિકલન ધન એટલે ખર્ચ ન્યૂનતમ તો આ ન્યૂનતમ ખર્ચ છે એ તમારે ખર્ચના વિધેય બસો એસી અહીંયા બસો એસી વધતા એકસો એસી એક્સ વધતા સાતસો છેદમાં એક્સ ત્યાં બે મૂકી દો દરેક જગ્યાએ બે મૂકી રૂપ આપો એટલે ન્યૂનતમ ખર્ચ એક હજાર રૂપિયા આવશે ઘણી આવું એકદમ સિમ્પલ વિધેય છે સિમ્પલ દાખલો છે નવમો દાખલો એ પણ સ્વાધ્યાય છ બરાબર એટલે લગભગ આપણે નેવું ટકા કામ પૂરું થઈ ગયું થેન્ક યુ વેરી મચ